નમસ્કાર સવારના અગિયાર વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ટીવી નાઇન સમાચારો સાથે હું છું માનસી સોની વાત કરવી છે પૂર પર પોલિટિક્સની રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદે પૂરની પરિસ્થિતિ સર્જી છે અને તેવામાં સૌથી કપરી પરિસ્થિતિ વડોદરાની હતી વડોદરાવાસીઓ પુરથી બેહાલ છે અને આ વચ્ચે કોંગ્રેસનો આરોપ છે કે શહેર પર આ આફત કુદરતી પ્રકોપને કારણે નહીં પરંતુ અણઘડ વહીવટને કારણે આવી છે પૂરના પાણીમાં જળમગ્ન વડોદરાના રસ્તા અને ઘરો પર હવે રાજનીતિ પણ ગરમાઈ છે જી હા વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કોંગ્રેસે માનવ સર્જિત આફત ગણાવીને મનપા પર પ્રીમોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા અમીર રાવતનો આક્ષેપ છે કે વડોદરા શહેરમાં તમામ નદીઓ અને કાનમાં પાણી સમાવવાની ક્ષમતા છે છતાં પણ પાણી નદીઓ અને કાન સુધી પહોંચ્યા જ નથી જેના કારણે શહેરમાં તારાજી સર્જાય છે આજ આ સરોવરમાંથી પાણી છોડાયું એટલે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેવો અમીરાવતનો દાવો છે મહત્વનું છે કે પૂરથી તારાજ થયેલા લોકોની સહાય ચૂકવવા માટે પણ અમીરાવતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો અને રજૂઆત કરી છે પત્રમાં પૂરથી પીડિતોને નુકસાની મામલે વળતર અને કેશડોલ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે વિપક્ષ નેતા અમીર રાવતે આ બાબતે સત્તા પક્ષ સામે આક્ષેપો કર્યા છે અને સત્તા પક્ષ પાસેથી પણ આ બાબતે જવાબ લેવા છે અમારી સાથે જોડાઈ ગયા છે અત્યારે વડોદરામાં વિપક્ષ નેતા અમીર રાવત કોંગ્રેસના અને આ તરફ ભાજપમાંથી વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી આ બંનેનું સ્વાગત છે અમીરબેન સૌથી પહેલા તો આપે જે આક્ષેપો કર્યા છે વડોદરામાં પૂરના કારણે આ માનવ સર્જિત આફત છે સૌથી પહેલા તો એ ક્લિયર કરવું છે ચોક્કસપણે આ માનવસર્જિત છે હું કહીશ કારણ કે જ્યારે વડોદરા શહેરમાં ઓન પેપર તો અત્યારે કોર્પોરેશન ક્લેમ કરે છે કે તેર ઇંચ વરસાદ પડ્યો છે પણ એકચ્યુઅલ આંકડા આઠ સાડા ઇંચના આઠ ઇંચના આઈએમડી દ્વારા કહેવામાં આવે છે એ તો ચર્ચાનો વિષય છે જ પણ જ્યારે વડોદરા શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ત્યાં ત્યારે બપોરે બાર વાગ્યા સુધી ફક્ત અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડેલો અઢીથી ત્રણ ઇંચ વરસાદ માટે તો સિસ્ટમ ડિઝાઇન હોય છે તેમ છતાં તમામ જગ્યાએ વોટર લોગિંગ થયું હતું સ્પષ્ટપણે સાંજે જ્યારે પતા બધા કેચપીટમાંથી જે અવરોધો છે ખોલવામાં આવ્યા તો પાણી વહેવાનું શરૂ થયું એટલે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં કોર્પોરેશન ફેલ ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારો જે નદીની આસપાસ નથી કાંસોની આસપાસ નથી ત્યાં બી પાણી ભરાયા છે એટલે ચોક્કસપણે એ પાણી નદીને તળાવોમાં અને કાંસોમાં પહોંચી જ નથી શક્યું જો એ પાણી નદીમાં પહોંચ્યું હોત તો નદીનું લેવલ ત્યારે સત્તર ફૂટ હતું તો તમામ પાણી નદીમાં સમાઈ જાય પણ પાણી ત્યાં સુધી પહોંચે એની વ્યવસ્થા નથી થઈ છેલ્લા દસ વર્ષમાં લગભગ હજાર કરોડ રૂપિયાના વરસાદી કાંસોના કામ થયા દર વર્ષે છ થી સાત કરોડના નિભાવણી અને નિભાવણીના કામ અને પ્રીમોન્સૂનના કામ થાય છે તેમ છતાં તમે જ્યારે બી જોશો વડોદરામાં બે ઇંચ વરસાદ પડે વડોદરાની આ જ પરિસ્થિતિ હોય છે અને પછી વિશ્વામિત્રી નદીમાં આજવામાંથી જ્યારે પાણી ઓવરફ્લો થવાનું શરૂ થાય પછી પૂરનું પાણી વરસાદ પત્યા પછી બીજા કે ત્રીજા દિવસથી પાણી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે એટલે આ જે જે પ્રથમ વખત પાણી આખા સમગ્ર શહેરમાં જાય છે શું વાઘોડિયામાં વિશ્વામિત્રી નદી જાય છે શું ગોરવામાં વિશ્વામિત્રી નદી જાય છે બિલમાં વિશ્વામિત્રી નદી જાય છે માંજલપુરમાં નદી જાય છે ના આ તો પ્લાનિંગ નો અભાવ છે ને જ્યારે તમે હજારો કરોડ સ્ટોમ વોટર ડ્રેનમાં વાપરતા હોય તેમ છતાં છેલ્લા તમે બે હજાર સત્તરમાં કમાન્ડ સેન્ટર બન્યું ત્યારથી અત્યાર સુધી તમે આંકડા લઈ લો જોઈએ અઠ્ઠાવન વિસ્તારમાં પાણી બે હજાર સત્તરમાં ભરાયું હતું અત્યારે બી ત્યાં જ ભરાય છે ઓકે આનો જવાબ જાણી લઈએ સ્ટાન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોડાયેલા છે શીતલજી વિપક્ષ નેતા આક્ષેપ કરી રહ્યા છે કે દર વર્ષે હજારો કરોડના કામ થાય છે પ્રી મોન્સૂન કામગીરીના નામે પરંતુ જ્યારે ખરેખર વરસાદ આવે છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ સર્જાય છે નદીઓ સુધી કાન સુધી પાણી પહોંચતા જ નથી વડોદરા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણા લાંબા સમયથી ડેવલપ થઈ રહ્યું છે વડોદરામાં છસો કિલોમીટર કરેલા છે જે નેચરલ કાંસ છે એની પણ સાફ સફાઈ કરેલી છે લગભગ પંચાણું થી સો ટકા જેટલી વરસાદી ગટરની કેચપીટ સાફ સફાઈ થઈ છે એની પર કમિશનર સાહેબ અને મારી ચાપી નજર હતી એટલે હું કહી શકું કે પ્રી મોન્સૂન ની કામગીરી

આ તમામ વસ્તુઓ દૂર કરવામાં આવી છે એના પટ મોટા કરવામાં આવે છે ડ્રેજિંગ કરવામાં આવ્યું છે ફ્લોટિંગ ડ્રેન માસ્ટર ક્લિનટેક કંપનીનું મશીન પણ બોમ્બેથી મંગાવવામાં આવી અને જે દંતેશ્વર પાસે જેલ છે એના કંપોમાંથી પરમિશન લઈને એમાંથી પસાર થતી

દસ કલાકની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આંકડાની વાત કરે છે અમીબેન તો વડોદરા શહેરમાં આઠ જેટલા રેઇન ગેજિંગ સ્ટેશન છે અને એનું એવરેજ લગભગ તેર પોઈન્ટ સિત્યોતેર ઇંચ જેટલો વરસાદ ફક્ત દસ કલાકમાં નોંધાયો જ્યારે આટલો ભારે વરસાદ થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેપેસિટી અને વરસાદી પાણીની આવકમાં મિસમેચના લીધે વોટર લોગિંગ સર્જાયા લગભગ એટી નાઇન જેટલા મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા આમાંથી એકથી દોઢ કલાકમાં વરસાદી વિરામ લીધા બાદ લગભગ સાહીઠ લોડોના પાણી એક કલાકમાં ઉતરી ગયા અને ત્યારબાદ જે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો રૂપારેલ કાસંબુઆ નદીમાં પુષ્કળ પાણી હોવાના લીધે જે રૂપારેલ કાસનો ડિસ્ચાર્જ જાંબુમાં થવો જોઈએ એ પ્રોપર સ્પીટરી થયો નહીં અને વરસાદ ટોરેન્શિયલ રેઇનફોલ હોવાના લીધે રૂપારેલ કાસના કેચમેન્ટ એરિયામાં ખાસ કરીને દક્ષિણ ઝોનના એરિયા કે સોમા તલાવ છે કે તરસાલી વિસ્તાર ધનિયા વિસ્તાર છે અને વાઘડે રોડના અમુક વિસ્તાર ડીમાર્ટ અને ગુરુકુલ ચાર રસ્તા આ આ જગ્યાના જે વોટર લોગિંગ હતા એને ઉતરતા લગભગ બીજા દિવસે પાંચ વાગ્યા સુધી સમય લાગ્યો હજુ પણ અમુક ઇન્ડિવિડ્યુઅલ સોસાયટીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા શું કામ નથી કારણ કે વરસાદ જ્યારે થંભી જાય છે ત્યારે પણ પાણીનો નિકાલ થતા 24 થી 48 કલાક જેટલો સમય લાગતો હોય છે આટલા સમયમાં તો લોકોને કેટલી હાલાકી પડે મેડમ મેં કીધું કે આટલા બધા એરિયાના પાણી ફક્ત દોઢ કલાકમાં ઉતરી ગયા દેટ મીન્સ રીમોન્સૂનની કામગીરી બરાબર થઈ છે લાઈનો ઇન્ટેક છે લાઈનો પેટર્ન છે હવે જ્યારે કુદરતી પ્રકોપ હોય અને જે નેચરલ નદીઓ છે વિશ્વામિત્રી નદી ફૂલ ચાલતી હોય ડાઢર નદી ફૂલ ચાલતી હોય સૂર્ય નદીમાં પણ પાણી હોય મિની નદીમાં પણ પાણી હોય અને આનો જે શેડ એરિયા છે વિશ્વામિત્રીનો એ તમે માનો છો કે ખાલી આજે પાણી છોડીને વિશ્વામિત્રીમાં આવે એવું નથી નો વિસ્તાર વાઘડેરનો વિસ્તાર ધનોરા તળાવ વડદલા હરિપુરા તલાવ આ બધું પાણી ભેગું થઈ અને વિશ્વામિત્રી નદીમાં રોજનું ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી આવતું હોય છે છતાં તંત્રએ આજવા સરોવરના દરવાજા ખોલ્યા આજવા સરોવરનું લેવલ મેન્ટેન કર્યું છે પ્રતાપપુરા સરોવરનું લેવલ મેન્ટેન કર્યું છે વિશ્વામિત્રી ત્રીસ ફૂટ પહોંચી ગઈ છતાં કોઈ મેજર ફ્લડિંગ સર્જાયું નથી વિશ્વામિત્રી જે લો લાઈંગ એરિયા છે એના લોકોને ઇવેક્યુએટ કરીને આગોતરા આયોજન કરીને લગભગ ચાર હજાર પાંચસો જેટલા લોકોને ઇવેક્યુએટ કરી લોકો પ્રીમન્સૂન કામગીરી પણ કરી છે અમીબેન આપનું શું કેવું છે જ્યારે તંત્ર ના અધિકારી જેવું કહે છે કે પ્રિમોનસુન કામગીરી તો બરાબર થઈ હતી અને માત્ર દોઢ કલાક જેટલા સમયમાં પાણી ઓસરી ગયા તેવું કહેવું છે માનસીબેન બરોડામાં છેલ્લા ત્રીસ વર્ષમાં અગિયારથી વધુ વખત વિશ્વામિત્રી નદીએ છબ્બીસનું લેવલ ક્રોસ કર્યું છે જેથી નીચાણના વિસ્તારમાં પાણી ભરાય તમે વિશ્વામિત્રી નદીનો ફ્લો જોશો તો વિશ્વામિત્રીમાં અનેક જગ્યાએ બોટલનેક્સ છે જે વર્ષો સુધી લોકો જે વિશ્વામિત્રીને સમજે છે ડિઝાસ્ટર સાથે કનેક્ટેડ છે એ લોકો કોર્પોરેશનનું ધ્યાન દોરે છે પણ એ દબાણો દૂર કરવાની પોલિટિકલ વિલ કોર્પોરેશનમાં નથી એમાંથી ઘણા બધા દબાણ તો કોર્પોરેશનના પોતાના છે એ જ રીતના કાસોના બી બોટલ નેક્સ છે મોટા મોટા જે કાસ હતા ત્રીસ ત્રીસ ફૂટનું કાસ હતું સપોઝ ભૂખી કાસ એમાં ત્રણ કે ચાર ભૂંગળા નાખીને એની કેરિંગ કેપેસિટી ઓછી કરી નાખી છે એટલે પાણી જોઈએ એટલા ફોર્સથી જતું નથી પણ એ દૂર કર તમે ખાલી જે કાસો એક્ઝિસ્ટિંગ છે એને સાફ કરો છો પણ જે એન્ક્રોચ થઈ ગયા છે એન્ક્રોચમેન્ટ દૂર નથી કરતા જે નાળિયા રસ્તા હતા પહેલા જે વરસાદનું પાણી જે રસ્તા થકી કાસોમાં જતું હતું ત્યાં દબાણ થઈ ગયા છે ત્યાં અવરોધ થઈ ગયા છે તલાવો પુરાઈ એકસો છત્રીસ તલાવ હતા વડોદરા શહેરમાં હવે માંડ છત્રીસ તલાવ બચ્યા છે બીજા બધા પુરાઈ ગયા છે એ તલાવોના દબાણ દૂર નથી થતા પોત એક વખત પૂર આવ્યા પછી લોકોને રિહેબિલિટેટ કરવા એમને જમા જમવાનું પહોંચાડવું એ તો સ્વાભાવિક છે દરેક કોર્પોરેશન એ કરવું જ પડે પણ એના પહેલા આગોતરું આયોજન ક્યાં છે દર વર્ષે અમે પત્ર લખીએ છીએ દર વર્ષે અમે આ બાબતે ધ્યાન દોરીએ છીએ એનજીટીએ આદેશ આપ્યા છે કે વિશ્વામિત્રીના દબાણો ખોલો પણ નથી ખુલતા અને એ બોટલને લીધે જ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ થાય છે તમે તમામ કાચ પર આઈડેન્ટિફાઈડ છે ઓળનગર ખાતે જે રાજીવનગરથી જે કાચ ગયો ઓળનગર ખાતે એમાં ફક્ત ત્રણ ચાર નાળા એના લીધે ઉપરની તમામ સોસાયટીમાં પાણી આવ્યું એ જ કાચ પર ફરી આ વખતે ને શું વિપક્ષ અવાજ ઉઠાવશે એટલે જ અમે લોકોની માટે માંગણી કરી છે બેન ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી લોકો જે રોજ કમાઈને રોજ ખાય એવા ચાર હજાર લોકો તો ડૉક્ટર સાહેબ પોતે જ બોલ્યા ડોક્ટર શીતલ સ્કૂલોમાં રાખ્યા છે તો એ એ શું લોકોની ઘર વકરી જતી રહી ટીવી તમામ વસ્તુ પૂરમાં તણાઈ ગયું છે કેટલા બધા લોકોની ગાડીઓ લગભગ સાડી ચારસો સોસાયટી પૂરના પાણીમાં ડૂબી ગઈ છે આ બધાને કોઈ વખત કોમ્પન્સેશન નહીં ને દર વર્ષે બે અઢી ઇંચ વરસાદ આવે ને કોર્પોરેશનની બેદરકારીના લીધે એ લોકોના ઘરોમાં પાણી આવે છે જે આડેધડ બાંધકામ પરવાનગીઓ આપી છે જે બાંધકામ પરવાનગીઓમાં ભ્રષ્ટાચાર થયો છે આ તમામ વસ્તુનું ફળ અત્યારે વડોદરા શહેરના નાગરિકો ભોગવી રહ્યા છે અને વડોદરા શહેરમાં મગઘરો રસ્તા પર ફરે છે વડોદરા અને સિંગાપુરને ને બનાવવાની વાત કરી હતી વડોદરા વેનિસ બની જાય છે લોકો હોડકા શોધતા થઈ જાય છે ચાર દરવાજાની અંદર કોઈ દિવસ પાણી નહોતું ભરાતું

ક્લાઇમેટ ચેન્જના લીધે રેનફોલ થાય વરસાદની પેટર્ન બદલાય છે એટલે દુનિયાનું કોઈ પણ મહાનગર હોય ચોવીસ કલાકમાં આઠ આઠ ઇંચ વરસાદ અથવા એક કલાકમાં પોણો એક ઇંચ વરસાદ પડે એટલું પાણી ડ્રેન કરવા સક્ષમ હોય છે જયારે દસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ પડે હું તો કઉ કે અત્યાર સુધી ઇતિહાસમાં આટલો સ્પીડમાં વરસાદ પડ્યો હોય પહેલો બનાવો છે છતાં

અને સાથે તમે પ્રમાણિકપણે એક્સેપ્ટ કરો કે તમામ કાસોમાં અવરોધ નથી વિશ્વામિત્રીમાં દબાણો નથી એ દૂર કરવા ના જોઈએ એના માટે કોઈ રાજકીય છે એના માટે કંઈક થયું ડીપીઆર બન્યો ડીપીઆર અમે કહ્યું હવે ગ્રાઉન્ડ પર એ ઉતારો અને દબાણો ખોલો એ કેમ નથી થતું ડીપીઆર બન્યો તો જાન્યુઆરીમાં બે વર્ષ તો ડીપીઆર ની રાહ જોઈ ડીપીઆર બન્યા પછી બી વિશ્વામિત્રીનું આઉટ થયું એના દબાણો દૂર થયા નથી થયા આમાં તમામ તો જે સેકોન કંપની છે અને આખા ઉરીજીન થી લઈ અને એનો એન્ડ આવે ત્યાં સુધી વિશામતી નદી નો ડીપીઆર તૈયાર થઈ ગયો છે ચાર કરોડના ખર્ચે અમે એનો સર્વે કરાયો છે એ સર્વેના સજેશનો ના આધારે નવા ડિટેલ ડીપીઆર બનાવી અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એમાં ડેવલપમેન્ટ કરવાનો પ્લાનિંગ એમાં જ છે અ

એ પણ આ વરસાદની પેટર્ન અને આ વરસાદમાં જાજા વોટર નો મુદ્દો ગેરકાયદે દબાણોનો નથી મુદ્દો શહેરમાં જે પાણી ભરાઈ જાય છે દર વર્ષે ભરાય છે પ્રી મોન્સૂન કામગીરીના કારણે કરોડો રૂપિયા જાય છે પરંતુ છતાં પણ લોકોને હાલાકી પડે છે એ છે અને એ દ્રશ્યો તો આ વખતે પણ સામે આવ્યા છે અમીબેન ડોક્ટર શીતલ આબાનીનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે મહત્વની વાત તો એ છે કે વિપક્ષે માંગ કરી છે કે લોકોને કેશ ડોલ આપવામાં આવે લોકોને સહાય ચૂકવવામાં આવે કારણ કે મોટા નુકસાન તો લોકોનું થયું છે હવે આ બાબતે સરકાર શું નિર્ણય લે છે એ જોવું રહ્યું સમાચારમાં આગળ પણ વાત કરીશું હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો